जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे आपणे पाठमां आगळ જોઈએ. બીજો ટોપિક છે આપણો પાઠનો પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. એ આપણે પ્રવૃત્તિ કરીને આ ટોપિક સમજવાનું છે કે જો પવનનો વેગ વધે તો હવાનું દબાણ ઘટે છે. એના માટે પહેલી પ્રવૃત્તિ છે 8.2 જે મોટર દ્વારા આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, એમાં તમને કોઈ પણ સાઈઝની બોટલ લઈ શકો છો, ખાલી બોટલ લેવાની. વિદ્યાર્થી મિત્રો, અને હવે સોરી, આ બોટલને તમારા મિત્રને કહો અથવા તમે કરો, ઘરની કોઈ પણ વ્યક્તિ કરી શકે. કાગળની એક નાની દડી બનાવવાની અને એના મુખા જો અંદર બહુ નહીં આવે, વચમાં હું જે રીતે મૂકું છું વિદ્યાર્થી મિત્રો એ રીતે મૂકવાની, અને તમારા મોઢાની પેરેલલ રાખી બોટલ લઈને એની ઉપર ફૂંક મારવાની. તમે જોયું વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી કે શું થયું, કે બોટલના જે મેં કાગળ રાખ્યો હતો એ બહાર આવ્યો. વિદ્યાર્થી મિત્રો અંદર ન જઈ. આ પ્રવૃત્તિ હું ફરી વખત કરું. હવે મેં ચોકની નાની ટુકડી મૂકી છે જે વજનમાં ભારે છે કાગળ કરતાં, એને આપણે ફૂંક મારીએ. એ પણ બહાર જ રાખીએ વિદ્યાર્થી મિત્રો, એટલે કે હું અંદર રાખવાની કોશિશ કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું અંદર રાખવાની કોશિશ કરું છું, વસ્તુ બહાર આવે છે. તમે અલગ અલગ સાઇઝની બોટલ લઈને પ્રયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ફૂંક ક્યાં મારવાની છે કે આ મુખ પાસે બોટલના, અને અંદર તમે કાગળ રાખ્યું હોય કે નાની ચૂકની ટુકડી જે રાખ્યું હોય એની. બરાબર, તમે જોઈ લીધું કે શું થઈ ગયું. આ આપણી પ્રવૃત્તિ હતી 8.2. હવે પ્રવૃત્તિ કરીએ 8.3. આપણે ટોપિક સમજવાનું છે કે વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. એમાં તમારે શું કરવાનું કે બે ફુગા લેવાના વિદ્યાર્થી મિત્રો, એને ફૂલાવવાના, અને એક સાયકલનો સળિયો હોય કે લાકડાની જાડી દાડી હોય, તમે ગમે લઈ શકો છો, અથવા કાંઈ ન હોય તો હેંગર તો હોય જ. આપણે પકડવું સીલ પડે, હેંગર ઘરમાં મમ્મી કપડાં સુકવતી હોય અથવા તો કપડાના ટીંગા કવાટમાં રાખતા હોય સાડીની, હેંગર લઈ લેવાનું. એની ઉપર બે ફુગાને દોરી વડે બાંધીને બે બાજુ લગભગ 10-15 સેન્ટીમીટરની જગ્યા રહે એ રીતે ફુગાને દોરી વડે બાંધી લેવાના. એટલે કે બે સાઈડ ઉપર બાંધો, વચમાં થોડીક જગ્યા રહે એક પેજ જેટલી, એ રીતે તમારે બાંધી લેવાના ફુગાને. અને પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, બે ફુગાના વચ્ચે જે આ ફુગા છે એની વચ્ચે ફૂંક મારવાની વિદ્યાર્થી મિત્રોને, જોવાનું શું થાય છે. બે ફુગાની વચ્ચે તમારી ટેક્સ્ટબુકમાં યાદ કરી છે, બે ફુગા નજીક આવેલા દેખાશે એકબીજા સાથે અથડાતા હોય. પછી પ્રવૃત્તિ કરશું 8.4, ત્રીજી પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિમાં એક પટ્ટી કાગળની લેવાની છે જેની લંબાઈ 20 સેન્ટીમીટર અને પહોળાઈ 3 મીટર જેવી હોય, એવી કાગળની પટ્ટી લઈ અને એને મોઢા પકડીને એને પટ્ટીના ઉપર ફૂંક મારવાની. માની લો કે આ કાગળની પટ્ટી છે, એની ઉપર ફૂંક મારવાની અને શું થાય છે એ જોવાનું. વિદ્યાર્થી, કાગળની આમાં આપણે જોયું પહેલામાં કે ચોક બહાર આવ્યું કે કાગળનો ટુકડો બહાર આવ્યો. બીજામાં જોયું આપણે બે ફુગા એકબીજાની નજીક આવ્યા, અને આ ત્રીજામાં આપણે જોશું કે પટ્ટી ફૂંક મારશું ને તો ઉપર આવશે. ત્રણેયમાં તમે શું વિચાર્યું વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ કર્યા પહેલાં કે હું આપણે ફૂંક મારશું ને તો કાગળ અંદર લઈ જાય હોટલ, પછી આવા ફૂંક મારશું તો બે ફુગા દૂર ગયા છે, નજીક આવવાનીમાં શું થાય દૂર જશે, અને ત્રીજામાં શું થશે કે ફૂંક મારશું તો પટ્ટી છે ને એના કરતાં નીચી જશે. ઉપર ફૂંક મારું પટ્ટીના તો પટ્ટી ક્યાં જશે, નીચે. આપણું અનુમાન એવું હોય, લોજિકલી આપણે વિચારીએ તો એમ થાય કે કોઈ પણ વસ્તુ ધક્કો મારીએ તો ક્યાં જાય, કે અંદર જાય, પણ આમાં શું થયું બહાર આવ્યું. ફૂગાને વચમાં ફૂંક મારીએ તો દૂર જવા મળી, એમાં નજીક આવ્યું. પટ્ટી ઉપર ફૂંક મારી તો પટ્ટી ઉપર આવ્યું. હવે આ ત્રણેય પ્રવૃત્તિનો સિદ્ધાંત સમજીએ વિદ્યાર્થી મિત્રો, કે તમે જ્યારે આમાં ફૂંક મારી, બરાબર, આપણે આની ઉપર ફૂંક મારી વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું થયું, આ જો ઉપર ફૂંક મારી તો શું થયું, બહાર શું કામ આવ્યું. એટલા માટે કે વિદ્યાર્થી મિત્રો, બોટલની અંદરે હવા છે, બોટલની બહારે હવા છે, અને બોટલના તમે મુખ પાસે અંદરની સાઈડ તમે કાગળ કે ચોકની ટુકડી રાખી, હવે જેવું શું કે જ્યારે તમે ફૂંક મારો છો ત્યારે આ મુખ પાસેની હવા જે હતી ને, હવા વધી હોય, સર
આપણે દેખાતી નથી, પણ હવા બધી જગ્યાએ છે. કોઈ વસ્તુ પૃથ્વીના બહાર સુધી અવકાશ છે, બાકી પૃથ્વી ઉપર ખાલી દેખાતી જગ્યામાં પણ હવા તો છે જ વિદ્યાર્થી. એટલે કે હું ફૂંક મારું છું ત્યારે આ હવા જે મુખ પાસે છે ને એ હટી જાય છે. મારા ફૂંકના લીધે, ફૂંકના મોઢાના ઉછવા મના લીધે મુખ પાસેની હવાને હું શું કરું છું, દૂર કરું છું. પહેલાં એ વસ્તુ દૂર થાય પછી કાગળ સુધી પહોંચે, પણ મારી ફૂંક તો મુખ પાસેની હવાને દૂર કરે છે વિદ્યાર્થી મિત્રો, કાગળ સુધી પહોંચતી જ નથી. એમાં થાય છે એવું કે મુખ પાસેની હવા ફૂંકના લીધે દૂર થઈ જાય છે, એટલે અહીંયા થોડીક સેકન્ડ સુધી ખાલી થઈ જાય. જસ્ટ ફૂંક મારું ને એટલે આ સ્પેસ ખાલી થઈ જાય, હવા વગર, હવા વગર. ઈસી સેકન્ડે બોટલની અંદર જે હવા છે ને હવા બહાર આવી જાય છે, અહીંયા દબાણ ઘટી ગયું, મુખ પાસે હવાનું દબાણ ઘટી ગયું, એટલે કે અંદરની હવા એ જગ્યાએ હવા બહાર આવી ગઈ. અને એ બહાર આવે એટલે કોને ધક્કો મારે, કાગળ. મારી ફૂંક તો કાગળ સુધી પહોંચી જ નહોતી, મારી ફૂંકે શું કહી, મુખ પાસેની હવાને દૂર કરી. પરંતુ એ હવા ખાલી સ્પેસ થઈ એટલે અંદરની હવા એ જગ્યા લેવા બહાર નીકળી, અને એ બહાર નીકળી એટલે કે કાગળને ધક્કો માર્યો એટલે કાગળ બહાર આવ્યું. અંદરની જવાની બદલે બહાર આવવાનું કારણ સમજમાં આવી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે બીજા પ્રયોગમાં તમે એ જ રીતે બે ફૂગાની વચ્ચે ફૂંક માર્યું, એટલે વચ્ચે જે હવા હતી એ તમે દૂર કરી દીધી. ફૂંક મારવાથી શું કર્યું તમે, વચ્ચેની હવા દૂર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. એ દૂર થઈ ગઈ એટલે આજુબાજુની હવા એ ફુગાઓ પર દબાણ કરી, અને અહીંયા હવા ખાલી થઈ ગઈ એટલે આજુની બાજુ હવાએ દબાણ કરી એટલે બે ફુગા નજીક આવી. એ ફૂંકા કેવા એના નજીક આવી, કારણ કે હવાએ તમે ફૂંકના લીધે એ ખાલી થઈ ગઈ. એક સેકન્ડ ફૂંક મારો કે તરત જ જગ્યા ખાલી થઈ ગઈ, તમારી ફૂંકમાં એવી જગ્યા ખાલી થઈ એટલે આજુબાજુની હવાએ ફૂંકા ઉપર દબાણ કરી ફૂંકા નજીક આવી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે પટ્ટી ઉપર ફૂંક મારી એનો મતલબ એ થયો કે પટ્ટી ઉપરની હવાને તમે દૂર કરી દીધી, એટલે નીચેની હવાએ ઉપર જવાની કોશિશ કરી ખાલી જગ્યા એ ઉપર ગઈ એટલે પટ્ટીને પણ ઉપર લેતી ગઈ વિદ્યાર્થી મિત્રો, એટલે નીચે જવાના બદલે પટ્ટી ક્યાં આવી ગઈ, ઉપર આવી વિદ્યાર્થી મિત્રો. તો તમે ઘણી વખત જોયું હશે કે પવન ફૂંકાતો હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે છાપરા ઉડી જાય, જો મજબૂતાઈથી પકડેલા ન હોય, ઘડાઈના છાપરા સિમેન્ટ વડે બાંધેલા ન હોય અને એમને છાપરું રહી હોય તે ઉડી જાય. હવે એનું કારણ સમજાય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પવન ફૂંકાતો હોય એનો મતલબ કે પવન ગતિ કરે છે તો સાથે સાથે હવાને એ તો જે ગતિમાન પવન છે ને, પવન એટલે શું કે ગતિમાન હવાને તમે પવન કહો. તો જ્યારે છાપ માન્યો કે આ છાપરું છે આપણું, હવે આ છાપરા ઉપરથી જો પવન ફૂંકાતો હોય તો છાપરા ઉપરની હવા પવનના લીધે આગળ જશે, છાપરા ઉપરની હવા ખાલી થઈ જશે અને અંદરની હવા છે એ દબાણ કરશે એટલે છાપરું ઉડશે. જો વ્યવસ્થિત બાંધેલું ન હોય તો છાપરું ઉડી જાય. બેરર હલતા હોય, ઘણી વખત ધ્વજ ફરકતો હોય, તો એનો મતલબ એ થયો કે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. પવન વેગ કરે, પવન આગળ વધે એટલે હવાનું દબાણ ઘટી જાય અને નીચેની વસ્તુ ઉપર આવે છે વિદ્યાર્થી. એટલે કે હવે આપણે આ સમજી જાણ કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે, સ્થાન ખાલી થઈ જાય. હવાનું દબાણ એ પવનની સાથે હવા વહી જાય છે, સ્પેસ ખાલી થઈ જાય અને નીચેની જે હવા હોય ઉપર આવવાની કોશિશ કરે, અથવા આજુબાજુની હવા બરાબર જે રીતનું હોય. આમાં આપણે બોટલમાં જોયું અંદરની હવા બહાર આવી, ફૂગામાં જોયું બાજુની હવા અંદર તરફ ધકેલાવી, એવી રીતે આમાં પટ્ટીમાં આપણે જોયું ઉપરની હવા દૂર થઈ તો નીચેથી ઉપર આવી, એ રીતે આપણે આમાં જોયું વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો ટોપિક છે ગરમ થવાથી હવાનું કદ વધે છે. જો પહેલાં આપણે સેન્જા હવા દબાણ કરે છે, પછી સેન્જા કે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે, હવે સમજશું ગરમ થવાથી હવાનું કદ વધે છે. એના માટે પણ તમે આ પ્રવૃત્તિ પણ ઘરે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, અગર જો કસનળી અવેલેબલ હોય તો બરાબર, નહીં તો નહીં થાય વિદ્યાર્થી મિત્રો. આમાં આપણે કસનળી જોશે, ગ્લાસ જોશે, પાણી જોશે અને ફૂગો જોશે વિદ્યાર્થી મિત્રો. પહેલાં શું કરવાનું હતું કે કસનળી ઉપર ફૂગો
भरा अने पछी जो फुगो जरा ढीलो हो तो सेलो टेप थी लपेटी लेवानुं बस रही ने अमुक पासे एटले अंदरनी हवा बहार जाय ने फूलावानो नथी एम ने फुगा ने कस नाखना अहींया ने बताव्युं छे एम ने फुगा ने कस नाखना भराई गया पछी शुं करवानुं के एक गरम पाणी लेवानुं कांचना ग्लासमां गरम पाणी ने नाखवानुं ने एनी अंदर आ कस नळी नाखी देवानी જે આપણે ફૂગો ભરાયો હતો એ કસ નળી કાચના ગરમ પાણીમાં નાખવાનું કાચમાં ગરમ પાણી નાખીને એને થોડીક વાર સુધી રાહ જોવું શું થશે ફૂગો ફૂલાઈ જાય થોડો એટલો મોટો ફૂગો ફૂલાશે નહીં પણ થોડો ફૂગો ફૂલાઈ જાય થશે સી વધી જાય પછી એને પાછું કાઢી દેવાનું કસ નળી બરાબર એટલે પછી પાછું જે હતો ને એવું નમી જશે પછી પાછું શું કરવાનું કે હવે ઠંડા પાણીનો ગ્લાસ લેવાનો અને એમાં કસ નળી તો ફૂગો છે ને અંદરની તરફ સંકોચાઈ જાય કસનળીમાં અંદરની તરફ સંકોચાઈ જશે જો ત્રણ વસ્તુ થઈ સામાન્ય આપણે ફૂગો ભરાયો તો પછી ગરમ પાણી ફૂલાવે એનો મતલબ એમ થયો કે આ ફૂગો ભરાયો ને વિદ્યાર્થી તો ત્યારે થોડીક હવા હતી મેં કીધું બધી જગ્યાએ કોઈ વસ્તુ ખાલી હોતી નથી અડધો ગ્લાસ પાણીનો ભરેલો હતો પર અડધો ગ્લાસ હવાથી ભરેલો વિદ્યાર્થી એટલે આમાં હવા છે સામાન્ય થોડી હવે તમે એને ગરમ પાણીને લઈ કે એ હવા સાથે હલકી થઈ ગઈ અંદરની હવા છે ને એ ગરમ પાણીના લીધે ગરમ થઈ ગઈ ગરમ થઈ ગઈ એટલે થોડીક હલકી થઈ ગઈ પ્રસરણ પામી હવા પ્રસરણ પામી પ્રસરણ પામી એટલે ઉપરની તરફ ગઈ ઉપરની તરફ ગઈ એટલે એ શું કહ્યું ફૂગાને જરા ફૂલાવી દીધું એટલે કે આમ સ્ટ્રેટ થઈ ગઈ ફૂગો જરાક સ્ટ્રેટ થઈ ગઈ પછી પાછું તમે એને વાતાવરણમાં લઈ આવ્યા એટલે પાછું જે નોર્મલ ટેમ્પરેચર એ પાછું આવી ગયા અંદરની હવા એટલે પાછી નોર્મલ જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં ગયો જ્યારે તમે ઠંડા પાણીમાં નાખો ને ત્યારે એ નોર્મલ ટેમ્પરેચરથી ઠંડામાં આવ્યો તો થોડીક સંકોચાઈ ગઈ હવા થોડીક સંકોચાઈ ગઈ વિદ્યાર્થી કારણ કે હવે એ પ્રવાહી સ્વરૂપ આવવાની કોશિશ કરે પણ એટલું બધું તો ઠંડુ નથી કે બરફ થઈ જાય પણ થોડીક સંકોચાઈ ગઈ સંકોચાઈ ગઈ એટલે શું થયું કે ફૂગો થોડો કસ નળીની અંદર ધકેલાઈ ગયો વિદ્યાર્થી એટલે કે એવું થયું ને કે ગરમ હવા છે એ પ્રસરણ પામે છે એવું આપણે સમજાય ગરમ હવા છે એ પ્રસરણ પામે એટલે ઉપર તરફ જાય આ જ વસ્તુ સમજવા આપણે પ્રવૃત્તિ 8.6 કરી એમાં શું કરવાનું કે બે ખાલી કાગળની કોથળી લેવાની અથવા તો આઈસ્ક્રીમના કપે લઈ શકો વિદ્યાર્થી મિત્રો અને એને દોરી વડે ઊંધા બાંધવાના એટલે કે ખુલ્લો ભાગ હોય નીચે તરફ આવે ખુલ્લો ભાગ હોય ક્યાં આવે કે નીચે તરફ આવે આ એનો ખુલ્લો ભાગ છે કોથળીનો એને નીચે તરફ લેવાનો અને પછી એને ક્રાચગા તે મધ્યમાં બેલેન્સ કરવાનો નાની એવી ડાંકી મળે અથવા હેંગરનો ઉપયોગ એ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હેંગર જરાક હેવી થઈ જાય ધાતુનું એટલે લાકડાની પટ્ટી વડે બાંધો તો વધારે સારું રહેશે વિદ્યાર્થી એને સંતુલન કરવાનું કાઢવું બે એક હરખા વજનના કપ હશે અને કાગળ હશે તો સ્થિર રહેશે બે વસ્તુ સ્થિર રહેશે પછી શું કરવાનું કે એ કોઈ પણ એક કોથળી અથવા કપની નીચે મીણબત્તી સળગાવી થોડું અંતર રાખીને એકદમ અડી જઈને વળી જાય એ રીતે નહીં વિદ્યાર્થી મિત્રો અને પછી જોવાનું શું થાય છે ધીમે ધીમે શું થશે કે મીણબત્તી સળગાવશે એટલે આજુબાજુની હવા છે ને ગરમ થશે અને એ ગરમ હવા ખુલ્લો ભાગ છે એ ક્યાં પ્રવેશશે ઓલા કપમાં જશે ઉપર અથવા કોથળી હશે તો કોથળીમાં જશે ઉપરની તરફ ઠંડી કરે પ્રસરણ પામે એટલે શું કરશે અહીંયાની હવા ગરમ થઈ ગઈ ધીમે ધીમે અંદરની હવા ગરમ થઈ ગઈ ઉપર તરફ પ્રસરણ ઉપર તરફ પ્રસરણ પામશે એટલે એ ઊંચી થાય આ શરીર ઊંચો થાય ઓટોમેટિક આ નીચે આવશે એટલે કે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે ગરમ હવા હોય એ ઠંડી હવા કરતાં હલકી હોય વિદ્યાર્થી મિત્રો એટલે કે જ્યાં આપણે ગરમી અતિશય પડતી હોય ત્યાં જ્યાં અતિશય ઠંડી પડતી હોય તો ઠંડી હવા શું કરે ગરમી ગરમ હવા હોય એ ઉપરની તરફ જાય એ જગ્યા ખાલી થાય એટલે ઠંડી એ પ્રદેશમાંથી પવન ફૂંકાય ગરમ પ્રદેશની ફાવે આ જ વસ્તુ આપણે પ્રકરણ 4માં દરિયાઈ લહેર અને ભૂમિય લહેર સમજી ગયા હતા કે દરિયા કિનારે દિવસ દરમિયાન શું થાય છે રાત દરમિયાન ગરમીમાં આપણે આ વસ્તુ સમજી ચૂક્યા છીએ એટલે કે ઠંડી હવા કરતાં ગરમ હવા હલકી હોય છે એ પ્રસરણ પામે છે ગતિ કરે છે વિદ્યાર્થી એટલે કે હવા આપણા ત્રણ સિદ્ધાંત હવાના સમજાય એક તો હવાનું દબાણ કરે છે બીજું પવનનો વેગ વધારે
એટલે હવાનું દબાણ ઘટે છે. ત્રીજું, ગરમ થવાથી હવાનું કદ વધે છે. વિદ્યાર્થી, તો આમાંથી તમારી વર્કબુકમાં આ ત્રણેય પ્રવૃત્તિઓ તમને તમારે એમાં તો આપેલી જ છે ટેક્સ્ટબુકમાં, એ રીતે લખીને એમાં જે ક્વેશ્ચન આપ્યા છે એના જવાબ તમારે લખવાના છે. આ ત્રણેય પ્રવૃત્તિમાં ક્વેશ્ચન આપ્યા છે, મેં તો એ ક્વેશ્ચન જવાબ તમને આપી દીધા વિદ્યાર્થી મિત્રો, પણ તમારે એ નોંધ નોટબુકમાં લખવાના રહેશે કે ભાઈ કાગળ સુખા મંદર ટાંકલીમાં બહાર ગયો, અંદર ગયો, એ બધી એમાં ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આપ્યા છે. ક્વેશ્ચનના નાના નાના ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.